નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ના પાઠ્યપુસ્તક સંસ્કૃતમાં અભ્યાસક્રમ ક્રિયાપદાની એટલે ક્રિયાપદો એનો અભ્યાસ કરીશું. એની અંદર સૌપ્રથમ વર્તમાનકાળ સંસ્કૃતમાં એને નટ લકાર કહેવામાં આવે છે. ચાલુ ક્રિયા દર્શાવવા માટે વર્તમાનકાળનો પ્રયોગ થાય છે. હું લખું છું, હું બોલું છું, હું ચાલું છું, હું ગાઉં છું વગેરે ક્રિયા થઈ એ વર્તમાનકાળ. સંસ્કૃતની અંદર ધાતુ જો ક્રિયાપદના મૂળ રૂપને શું કહેવાય? ધાતુ. દાખલા તરીકે પઠતિ એ ક્રિયાપદ છે, ગચ્છતિ ક્રિયાપદ છે, નૃત્યતિ ક્રિયાપદ. હવે એનું મૂળ રૂપ પઠતિ તો એનું પઠ એને શું કહેવાય? ધાતુ. તો એના વર્ષનેપદી રૂપો બને, પછી આત્મનેપદી ધાતુ હોય એના આત્મનેપદી શબ્દો લગાડવાના થાય. વર્તમાનકાળના સૌપ્રથમ આપણે વર્ષનેપદી ધાતુના પ્રત્યયો જોઈએ. તો સૌપ્રથમ મી વહ મહ શી તહ ત તી તહ અંતિ. હવે સૌપ્રથમ ઉત્તમ પુરુષ. ઉત્તમ પુરુષ કોના માટે વપરાય? પોતાના માટે. દાખલા તરીકે હું બોલું છું, અહમ વદામિ, અહમ પઠામિ, દ્વિવચન અમે બે, બરાબર. આવા સંસ્કૃતમ પઠાવઃ, અને બંને સંસ્કૃત ભણી છે. વયમ સંસ્કૃતમ પઠાવઃ બહુવચન. એક વ્યક્તિ માટે એકવચન, બે વ્યક્તિ હોય ત્યારે દ્વિવચન, બે થી વધારે હોય ત્યારે બહુવચન. વયમ સંસ્કૃતમ પઠાવઃ. પછી મધ્યમ પુરુષ. તો મધ્યમ પુરુષ ઉત્તમ પુરુષ કોના માટે? પહેલો પુરુષ પોતાના માટે કહે. હું લખું છું, અમે બે લખીએ છીએ, તું લખે છે, તોમ લખશે. મધ્યમ પુરુષમાં શી. પછી તમે બે લખો છો, યુયમ સંસ્કૃતમ લેખત, તમે બધા સંસ્કૃત. યુયમ સંસ્કૃતમ આમ યુવા હશે, યુવા સંસ્કૃતમ લેખત, યુયમ સંસ્કૃતમ લેખત. પછી અન્ય પુરુષ, ઉત્તમ પુરુષ પોતાના માટે, મધ્યમ પુરુષ તું તું લખે છે એના માટે, હું ની તું. અન્ય પુરુષ, ત્રીજો પુરુષ, સહ સંસ્કૃતમ લેખતી, તૌ સંસ્કૃતમ લેખતઃ, અને છાત્રાઃ સંસ્કૃતમ લેખંતિ. અન્ય પુરુષ એકવચન, તિ તઃ અને અંતિ. આટલું થયું. હવે આપણે એક ધાતુ લઈએ, એના પ્રત્યય પઠ ધાતુ છે. હવે એક યાદ એ રાખવાનું છે તમારે કે સંસ્કૃતની અંદર ધાતુના ગણો પ્રમાણે પ્રકારો પણ કે અમુક ધાતુ છે પહેલા ગણની, પછી ચોથા ગણની, છઠ્ઠા ગણની અને દસમા ગણની. તમારે ધાતુ પછી લગાડવું, પટ ધાતુ પેલો ગણ, પટ વત્તા અ લગાડો એટલે શું થાય? પટ આખું રૂપ થઈ. હવે એના પ્રત્યયો છે તમારે બનાવવાના. એટલે કે પટ ધાતુ પઠા, અહીં પઠામિ, પઠાવઃ, પઠામઃ, પઠસિ, પઠથ, પઠત, પઠતિ, પઠતઃ, પઠંતિ. ફરીથી પઠામિ, પઠાવઃ, પઠામઃ, પઠસિ, પઠથ, પઠત, પઠતિ, પઠતઃ, પઠંતિ. હવે ગુજરાતી આપણે જોઈએ તો પેલાની અંદર પઠામિ, હું સંસ્કૃત ભણું છું. પઠાવઃ, અમે બંને સંસ્કૃત ભણીએ છીએ. પઠામઃ, અમે બધા સંસ્કૃત ભણીએ છીએ. પઠસિ, તું સંસ્કૃત ભણે છે. પઠતઃ, અમે બંને સંસ્કૃત ભણીએ છીએ. પઠતઃ, અમે બધા સંસ્કૃત ભણીએ છીએ. પઠતિ, એ સંસ્કૃત ભણે છે. પઠતઃ, તેઓ બંને સંસ્કૃત ભણે છે. પઠંતિ, તેઓ બધા સંસ્કૃત ભણે છે. પઠ ધાતુ થયું. હવે આત્મનેપદી એક ધાતુ લઈએ આપણે, લભ. લભ છે એ પેલા ગણનું છે, લભ વત્તા અ, લભને. હવે સામે આત્મનેપદી અંદર પ્રત્યય આપણે પશ્ચિમપદીના મી વહ મ શી ત ત તી ત કે આત્મનેપદના, તો ઈ વહે વહે, સે ઇતે દ્વે, એ ઇતે અંતે. ફરી ઈ વહે વહે, સે ઇતે દ્વે, એ ઇતે અંતે. તો આ આત્મનેપદી. હવે લગ્ન એ પ્રમાણે પાછળ લગાવી, તો લગ્નનું આ લાગે એટલે શું થાય?
लभे लभावहे लभामहे लभसे लभेते लभवे लभते लभेते लभन्ते क्या लभ में आ प्रत्यय लगाया बीजू कई नहीं लभ धातु की अंदर आ आत्मने पर ई लगाड़ो शू तो लभे पछी वाले लगाड़ो लभावहे पछी मा लगाड़ो लभामहे पछी से लगाड़ो लभसे मध्यम पुरुष द्विवचन इथे लगाड़ो लभेते वे लभवे ते लभते इते लभेते અને અંતે લભંતે અથવા હવે આપણે પરશ્વી પદની એક ધાતુ લઈ મૃત ધાતુ એ ચોથા ધાતુ છે તો ય લાસ મૃત વત્તાય વિશે થાય મૃત્ય મૃત્યના રૂપના હોય છે મૃત્યામિ મૃત્યાવ મૃત્યામહ મૃત્યોસિ મૃત્યોથ મૃત્યોથ મૃત્યતિ મૃત્યતઃ મૃત્યંતિ પછી સામે આત્મની પદી એક આપણે ધાતુ લે વિદ ધાતુ વિદ વત્તાય વિદ્યે એટલે એ ચોથા ધાતુ છે વિદ્યે રૂપણી અહીં લગાડો એ વિદ્યે ને અહીં લગાડો વિદ્યે વિદ્યામહે વિદ્યામહે વિદ્યોસે વિદ્યકે વિદ્યદ્વે વિદ્યતે વિદ્યતે વિદ્યંતે તો આ થયા આત્મની પદીના લોકો હવે કત ધાતુ છે તો કત છે 10માં નંબર છે શું લાગશે અય પ્રથમા અયરા કથય હવે યાદ રાખજો વિદ્યાર્થીઓ કત ધાતુ એ પરશ્વી પદી અને આત્મની પદી એટલે ઉભય પદી ધાતુ છે એટલે આ બંને નામ એટલે આપ સૌપ્રથમ પરશ્વી પદીના બનાવી કતને કથયાની નિયમ છે શું થાય કથયામિ કથયાવ કથયામ કથયસિ કથયથ કથયંત કથયતિ કથયથ કથયંતિ ગુજરાતીમાં જે કથયામિ હું કહું છું કથયાવ મને કહી છે કથયામ અને બધા કહે કથયસિ તું કહે છે કથયથ તમે બંને કહો છો કથયથ તમે બધા કહો કથયતિ તે કહે છે કથયથ તેઓ બે કહે છે કથયંતિ તેઓ બધા કહે છે કથને આપણે પડી कथये कथयावहे कथयामहे कथयस्य कथयत्ये कथयद्वे कथयते कथयते कथयन्ते तो आ टेक्स्ट बुक ની અંદર આપેલા છે કથ ધાતુના એ તમે અભ્યાસ કરજો અને એના રૂપો બનાવજો આગળના પણ ધાતુ લિખ ધાતુ તો એને આ પ્રશ્નો લગાડી અને તમારે ઘરેથી એ હોમવર્કમાં લખવાના છે બરાબર પરશ્વી પદી ધાતુના અને આત્મની પદી ધાતુના તો આપણે વર્તમાન કાળનો અભ્યાસ કર્યો હવે પછીના વિડિયોની અંદર સામાન્ય ભવિષ્યકાળ અને ભૂતકાળ તેના પ્રત્યયો જોઈશું અસ્તુ પુનઃ મિલામ જયતુ સંસ્કૃતમ જયતુ ભારતમ